હેલો વિદ્યાર્થી મિત્રો હું જોશી નૈના એન ઇસ ટી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસની અંદર ગુજરાતી વિષયમાં નવમું કાવ્ય જે છે એનો રસાસ્વાદ માણીશું સૌપ્રથમ આ નવમું કાવ્ય જેમનું શીર્ષક છે માધવને દીઠો છે ક્યાંય જેમના કવિ છે હરિન્દ્ર દવે સૌપ્રથમ શીર્ષકને સમજીએ તો માધવને દીઠો છે ક્યાંય પ્રશ્ના જ છે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો માધવ એટલે કૃષ્ણ દીઠો એટલે જોયો કૃષ્ણને ક્યાંય જોયો છે અથવા કૃષ્ણ ને શોધની જે પ્રશ્ન સાથેની વાત જે છે અહીં કરી છે તો કૃષ્ણને કોણ શોધતું હોય પ્રથમ આ શીર્ષકને આપણે ધ્યાનમાં રાખીએ તો રાધા ગોપ ગોપીઓ અથવા યશોદામાં તો આ બધા એમને ગોતતા હોય છે તો અહીં આ કાવ્ય જે છે કૃષ્ણ હોય અને એમાં વિરહ ન હોય એ તો બને જ નહીં બરાબર કૃષ્ણ પોતાના માતા પિતાને પોતાના જે કહેવાય સ્નેહી વગેરેને છોડી અને મથુરા આવ્યા ત્યારે બધા જ આમ કહીએ ને તો સમગ્ર ગોકુળ ગામ જે છે એ ગોકુળ ગામ વિરહમાં એટલું બધું વ્યાકુળ હતું કે ન પૂછો વાત પણ અહીં તો વિરહની કંઈક અલગ જ કહી શકે એવી ગરિમા જે છે એ જોવા મળે છે અહીં શીર્ષક લાગે છે કે ભાઈ કદાચ ગોપ ગોપી કે રાધા કે માતા પિતા કદાચ એમને ગોતતા હશે પણ ના અહીં કંઈક અલગ જ છે અને અલગ એ શું તો કે ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ વીરના ઘણા બધા કાવ્યો છે એમાંથી આ વીર એટલે કે જુદાઈનું કાવ્ય છે અને એ કાવ્ય બધાથી નોખું છે એનું કારણ એક છે કે અહીં વાસળી છે ને કૃષ્ણથી અલગ થઈ ગઈ છે વિચાર કરો મોર પીછ ને આ બે શબ્દથી જ કૃષ્ણનું વ્યક્તિત્વ ઓળખાય આવે પણ અહીં તો વાસળી અભિન્ન અંગ હતું એ વાંસળી જે છે કૃષ્ણથી વિખૂટી થઈ ગઈ છે અને એ વાસળીનો જે સૂર છે કવિએ કલ્પનાને લીધી છે વાસળીનો જે સૂર છે ને એ કૃષ્ણને ગોતે છે તો અહીં પ્રતિ પ્રતિકાત્મક રૂપે વાસલી અને વાસલીનો સુર લહી અને વાસલીનો સૂર જે વાસલી એનાથી જે વ્યાકુળ છે કૃષ્ણની જુદાઈ એ એના માટે અસહ્ય બની છે તો અહીં માધવને દીઠો છે ક્યાંય એ શીર્ષક દ્વારા કવિએ વાસલીના સુરને જ્યારે શોધ કરવા કૃષ્ણની જાય છે એ પ્રતિ પ્રતિકાત્મક રૂપે અહીંયા લીધું છે તો વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનથી તમે સમજશો તો શીર્ષક સમજાવ્યા પછી કાવ્યનો પ્રકાર છે ઉર્મી ગીત ઉર્મી એટલે કે લાગણી જેમાં સવેદના લાગણી હોય એ કાવ્ય ને ઉર્મી ગીત કહેવાય અહીં પણ વાસલી અને કૃષ્ણને જે લાગણી સંબંધ કહી શકાય એવા પ્રતિકાત્મક લાગણી સંબંધને લઈને એટલે સ્વાભાવિક છે ઉર્મી ગીત એમનો પ્રકાર છે અને હવે આવે કવિ હરિન્દ્ર દવેનો પરિચય તો કવિ હરિન્દ્ર દવેનો પરિચય લેતા એમનો જન્મ ઓગણીસ નવ ઓગણીસો ત્રીસ અને અવસાન ઓગણત્રીસ ત્રણ ઓગણીસો પંચાણું હરિન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા કચ્છમાં છે તેઓ વ્યવસાય પત્રકાર હતા કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમને ખેંડાણ કર્યું હતું આસવ મૌન સૂર્યોપનિષદ હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે અને એમાં પણ હયાતી તો ઘણું બધું કહી શકે એવું પ્રસિદ્ધ થયેલું છે તેઓ મુખ્યત્વે કવિ છે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે અગનપંખી પલના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવટ આ તેમના નોંધપાત્ર નવલકથાઓ છે અને એ બધી નવલ ગાંધીની કાવડ લઈ લો કે પછી પળના પ્રતિબિંબ લઈ લો તો વિદ્યાર્થી મિત્રો આ ઘણા બધા કહી શકાય એવી નવલકથાઓમાં જો શ્રેષ્ઠ હોય તો એ છે માધવ ક્યાંય નથી જોરદારની નવલકથા છે ક્યારેક સમયનો સદુપયોગ કરીને વાંચશો તો મજા આવશે કૃષ્ણનું આ સંપૂર્ણ વ્યક્તિત્વ છે ને એમાં લઈ લીધું છે કૃષ્ણને એક અલગ દ્રષ્ટિકોણથી અહીં દેખાડવાનો કવિએ મસ્ત પ્રયત્ન કર્યો છે તો આ બધા સુંદર મજાના કહી શકે એવા પુસ્તકો નવલકથાઓ છે પણ એમાં માધવને ક્યાંય નથી વધારે સુંદર રીતના નવલકથા જે છે એને ક્યારે માણવાનો પ્રયત્ન કરશો અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે એમને એનાયત થયેલા જોવા મળે છે અહીં માધવને દીઠો છે ક્યાંય એનું તમને હું થોડો ભાવાર્થ રીતના સમજાવું તો એ ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે આપ જોશો તો માધવને દીઠો છે ક્યાંય પ્રશ્નાચિહ્ન મતલબ પ્રશ્નથી થાય છે અને એ પ્રશ્ન કોણ કરે છે મેં તમને શીર્ષક સમજાવ્યું આ પ્રશ્ન પૂછનાર ગોપી નથી પણ વાસળી છે કવિએ વાસળીને જાણે ગોપી રૂપે કલ્પ્યું હોય ને ગોપીની વેદના એના દ્વારા દ્વારા વ્યક્ત થતી હોય છે અને કૃષ્ણ સાથે એ સંબંધ કેવો અવિના ભાવી એકદમ તૂટે નહીં એવો એકદમ જોડાણવાળો વાળો અને એ સતત એની સાથે જોડાયેલી વાંસરી જ્યારે કૃષ્ણથી વિખૂટી પડી ગઈ અને કૃષ્ણની શોધમાં એના સુર માર્ગની ધૂળને યમુનાના વહેણ કે જ્યાં કૃષ્ણના બાળપણના બધા પ્રતીકો છે એ વગેરેને પૂછે છે તો આ ગીતમાં રાધાની ઉદાસી લઈ લીધી છે યમુના નદીને લીધી છે ચાંદની અને રાતરાણીની વાત કરી છે તો મોરપીચ જે કૃષ્ણનું કહી શકાય એવું એ પણ અભિન્ન અંગ છે એવા સુવાળા રંગને લીધા છે આકાશ ચંદ્ર તો આ બધા જ પ્રતિકો દ્વારા જે બાળપણના પ્રતિકો છે એ વાસળીના વીરને વધારે ઉત્કંઠ કહી શકાય એવી ઉત્કંઠા અપાવે છે અને શરૂઆત કરી દીઠો છે અલગ થઈ ગઈ છે અને એનો સુર અલગ અલગ જગ્યાએ જઈ અને ગોતે છે અને છેલ્લે કૃષ્ણ ક્યાં મળે છે એ આપણે આ કાવ્યને માણીએ અને અંતમાં આપણે જાણીએ તો ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણવીરના કાવ્યોમાં કાવ્ય અનેક રીતે નોખું પડે છે વાસલી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે એનાથી ભિન્ન જ નથી પણ અહીં તો વાસળી પોતે કૃષ્ણથી વિખૂટી પડી છે વાસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે એ શોધ સાથે જોડાય છે બાળપણના જીવનના જે બાળકૃષ્ણના જીવનના જે પ્રતીકો છે એવા પ્રતીકો ક્યાં છે તો કે કદમની ડાળ ઉપર બેસી અને કૃષ્ણ વેણું વગાડતા યમુનાના કિનારે કૃષ્ણ બેસીને વેણ વગાડતા અને રાધા આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ એટલે કે કહી શકાય એવા અહીંયા જોડ્યા છે વિનિયોગ એટલે કે સાથે લેવું યમુનાના વેણ સાથે રાધાની આંખની ઉદાસી છે તો ચાંદની સાથે રાત્રાણી છે મોરપીચ સાથે સુવાળા રંગ અને આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય મતલબ એનું એનું જોડાણ જે છે એ રચીને કૃષ્ણનો વિયોગ જે છે એ ખૂબ જ તીવ્ર રીતના બતાવ્યા બતાવવાનો પ્રયત્ન કર્યો છે કૃષ્ણથી રીખુટા પડવાથી શરૂ થતા આ ગીતના અંતે જળનું તેજ જોઈને પરખાય છે કૃષ્ણ અંતિ ક્યાં દેખાય છે તો જળમાં તેજ જ્યારે દેખાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ચોક્કસ અંદર કૃષ્ણ હશે અને અહીં કવિની પોતાની કલમ જે છે એ વિરામ પ્રાપ્ત કરે છે વિરામ લે છે કવિ પોતાની કલમ દ્વારા અને કાવ્ય અહીંયા વિરામ ધારણ કરે છે ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું એ કહેવાય ને મજબૂત સબળ એવું પાસું છે તો વિદ્યાર્થી મિત્રો આવા મહાન કહી શકાય એવા કવિ અને સાથે સાથે કૃષ્ણ ભક્ત કારણ કે ઘણા બધા મેં તમને કીધું નવલકથા અને ઘણા બધા એમને ગીતો જે છે એ ભક્તિને લઈને ખાસ કરીને કૃષ્ણને લઈને એ એમની જે કલમ ચાલી છે રચ્યા છે ઉપરથી આપણે કહી શકીએ સારા એવા ભક્ત પણ છે તો કાવ્યને હવે માણી એની સમજૂતી આપણે મેળવી સાથે સાથે શબ્દાત પણ હું તમને કહેતી જઈશ જેથી કરીને આપ સરળ રીતના આ કાવ્યને સમજી શકો વાસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદમની છાંય વાસળીથી મતલબ કૃષ્ણ જે છે એનાથી વિખુટી વાસલી થઈ છે અને વાસલીનો જે સૂર છે કૃષ્ણને શોધવા ચાલ્યો છે અહીં વિખુટો એટલે અલગ પડી ગયેલો કોણ અલગ પડી ગયેલું છે તો કે વાસલી તો અલગ છે જ એનો સૂર એનાથી અલગ પડી ગયો છે સૂર એટલે સ્વરની વાત કરી છે ઢૂંઢે એટલે કે શોધવું અને કદંબની છાય અહીંયા કદંબ એક વૃક્ષ જેના પર બેસી જેની ડાળ ઉપર બેસી અને અહીં કૃષ્ણ જે છે વગાડતા કૃષ્ણ છે અહીં વાસલી વગાડતા તો ઢુંડું એટલે શોધું કદમ એટલે એક વૃક્ષ જેના પર બેસી કૃષ્ણ વાસલી વગાડતા છાંય એટલે કે છાયા તો વાસલીથી વિખુટો થઈને આ સુર એક ઢુંઢે કદમની છાય શ્રી કૃષ્ણની વાસલીથી છૂટું પડી ગયેલો એક છે છે બરાબર અને જે કદમની છાયા માં કૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે સુર જાય છે અને પેલા કદમના વૃક્ષ પાસે જાય છે અને જુએ છે કૃષ્ણ કંઈ અહીં બેઠા નથી ને પરંતુ કૃષ્ણ ત્યાં સુરને દેખાતા નથી અને સૂર ઉદાસ થાય છે અને ફરી પાછા બીજી જગ્યાએ જાય છે અને બીજી કઈ જગ્યા છે માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે માર્ગની ધૂળને શું કામ માર્ગની ધૂળને નિર્જીવ વસ્તુ છે ને ધૂળ તો નિર્જીવ છે પણ એટલા માટે કે કૃષ્ણની જે ચરણો ત્યાં પડેલા છે એ ધૂળને એ ચરણરજ જેને કહેવાય જે પવિત્ર એવી ચરણરજ જે છે એને ઢંઢોળે છે સૂર તો માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય તો ઢંઢોળું એટલે ખૂબ હલાવવું માધવ એટલે અહીં કૃષ્ણ સમાનાર્થી રીતના લીધા છે તો માર્ગની ધૂળને અહીં સુર ઢંઢોળે છે અને માર્ગને ઢંઢોળીને પૂછે છે કે મારા કૃષ્ણને કંઈ જોયો છે મારા માધવને ક્યાંય જોયો છે આગળ કહે છે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કા ઉદાસ યમુના નદી છે એક પવિત્ર નદી અને એના જોઈએ એનો જે પ્રવાહ છે વહેણ એટલે પ્રવાહ એનો જે પ્રવાહ છે એ મૂંગો છે એકદમ નદીનો પ્રવાહ ધસમસતો જતો હોય અને એકદમ પૂરજોશમાં પ્રવાહ જતો એના બદલે આજે સૂર યમુના નદી એને એમ લાગ્યું કે કૃષ્ણ કદાચ યમુના કિનારે બેઠા હશે એટલા માટે સૂર જાય છે ત્યાં અને સુંદર મજાની એવી યમુના નદી ખળખળ વહે છે પણ આજે એની જે ગતિ છે એ ધીમી ધીમી છે તો એ અર્થમાં કીધું છે યમુના યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ કેમ તમે આજે આ વહેણ આજે પ્રવાહ કેમ શાંત છે પ્રશ્ન કરે છે અને રાધાની આંખ કાઉદાસ જો રાધાને પૂછતા નથી એની આંખ જોઈએ છે ને સૂર ત્યાં જ ખ્યાલ આવી જાય છે તો મૂંગા એટલે તો કે અબોલ મુખ રાધા કૃષ્ણની પરમ ભક્ત અને સખી ઉદાસ એટલે ગમગીન તો યમુનાના જે વહેણ એટલે કે પ્રવાહ જે છે એ શાંત છે એટલે ત્યાં પણ કૃષ્ણ નથી અને રાધાની આંખ ઉદાસ છે એ ઉપરથી ખ્યાલ આવ્યો સુરને કે ભાઈ અહીંયા પણ રાધાને પણ ખબર નથી તો કવિ કહે છે યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો બોલતા કેમ નથી અને રાધાની આંખ ઉદાસ કેમ છે આગળ કવિ કહે છે વહી જતી આ લેરખી વ્યાકુલ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ વહી જતિયા લહેરખી પસાર થતી વહી જવું એટલે પસાર થવું તો આ લહેરખી લહેરખી એટલે એક પ્રકારનું કહી શકાય એવો હવાનો છોકો તો વહી આ લહેરખી વ્યાકુળ કરે છે મતલબ અહીં ક્યા અર્થમાં કવિએ કીધું છે કે આ જે પવનની લહેરખી છે ને એ સૂરને વ્યાકુળ કરે છે સૂર પવનની લહેરખીથી અથડાય છે અને વધારે ગમગીન થાય છે કારણ કે એ ક્યારના શોધે છે સૂર કૃષ્ણને અને કૃષ્ણ મળતા નથી ધૂળને પૂછ્યું કદમની ડાળને પૂછ્યું આ બધા પાસે જાય છે રાધા યમુના નદી પણ એક પણ જગ્યાએ કૃષ્ણ નથી અને હવે તો આ લહેરખી આવે છે ને એ લહેરખી પણ સૂરને વધારે વ્યાકુળ કરે છે એટલા માટે એક કવિએ શબ્દ લીધો છે કે વહી જત્યા લેરખી વ્યાકુળ કરે છે અહીં ઉજાસ જે છે એ પણ ધીરે ધીરે સરવા લાગ્યો છે મતલબ હવે તો આ સંધ્યા થવા આવી છે અને હવે હવે શું થશે કૃષ્ણ હજી નથી મળ્યા તો વહી જત્યા લેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી તે સાંજનો ઉજાસ અહીં ઉજાસ એટલે અંજવાળું વ્યાકુળ એટલે કે બાવરું ઘેલું કરવું અને આગળ કહે છે બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી બહાવરી એટલે ગમ ગભરાયેલી તો ગભરાયેલી વિભાવરી શબ્દ ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો વિભાવરી એટલે રાત્રિની વાત કરી છે તો એકદમ ગભરાયેલી રાત્રિ જે છે પગલાંની લાગણીથી ધીરે ધીરે રાત્રિ પોતાની ગાઢ થતાં કહેવાય ને એવા માહોલમાં ધીરે ધીરે સંધ્યામાંથી રાત્રિ થાય છે અને એ ગાઢ થાય છે એટલી પગલાંની વાત કરી છે કે આ રાત્રિ જે છે એ બહાવરી થઈ ગઈ છે ગભરાઈ ગઈ છે અને આ ગભરાયેલી રાત્રિ જે છે ને એ ધીરે ધીરે આગળ વધી રહી છે પગલાંની લાગણીથી રાત રાણી ઝાકળથી રાય ધીરે ધીરે ગાઢ રાત્રિ થઈ ગઈ છે અને એ ગાઢ રાત્રિથી રાત રાણી જે છે ને એ હવે રાત્રિ ગાઢ થઈ છે એટલે ઝાકળ આવે છે અને ઝાકળ એટલે ઓસ તુષાર એ ઓસના જે બિંદુઓ છે એ જોવા મળે છે અને એ દ્વારા રાત રાણી રાત્રે જ સુગંધ આપતા ફૂલ રાતરાણીનું ફૂલ જે છે એ રાત્રે સુગંધ આપે છે તો એ રાત રાણી જે છે એ ઝાકળથી નાયરી રહી છે એ પ્રકૃતિને પણ લીધું છે કવિએ કે કેટલી સરસ મજાની વાત કરી છે કે ગાંડી ઘેલી થઈ ગયેલી આ રાત્રિ જે છે એ ધીરે ધીરે લાગણીથી આગળ વધી રહી છે અને હવે તો ઝાકળથી આ સુંદર મજાનું જે રાત્રે ખીલતું ફૂલ રાત્રાણીનું છે એ પણ હવે એ ઝાકળથી નાઈ લીધું છે એમને પરંતુ મારા માધવ જે છે એને હજી કોઈએ જોયા નથી મારા માધવને દીઠા છે ક્યાંય આગળ કહે છે

કે ચાલો હવે કદાચ કૃષ્ણ નહીં પણ પેલું ખાલી મોરપી મળી જાય ને ઉડતું આવે જો જો તો સુવાળા રંગ ઉડતું આવે ને તો અમે એના સુવાળા રંગને સાચવશું એનું ધ્યાન રાખશું તો ઉડતું આવે જો અહી મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ એના રંગોને એને સાચવશું એ કૃષ્ણની

અહીં કહે છે સૂર કે મારી મુરલીનો જે આકાશ છે ને એ આકાશમાં એક શામના નામનો મયંક કારણ કે મુરલી સાથે જોડાયેલું શામ એટલે એક અહીંયા કૃષ્ણ અર્થમાં પણ લઈ શકો તો મારી મુરલી જે છે એના આભમાં એક કાળાશ પડતું શામના તે નામનો મયંક કાળાશ પડતો પણ અહીંયા શબ્દ વાપરો છે શામના નામનો અને મયંક એટલે ચંદ્ર કવિ કહે છે કે મારી મોરલી એટલે કે વાસળી જે છે એના આભમાં શામના કૃષ્ણ નામનો એક મયંક ચંદ્ર ઉગે છે બરાબર મયંક એટલે ચંદ્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એ ઉગે છે એટલા માટે કવિ આગળ કહે છે જળમાં તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય જળમાં તેજ બધે ગોતી વેળા પછી પોતાની મુરલીની વાત કરી કે મુરલીના આભમાં એક કૃષ્ણના નામનો ચંદ્ર ઉગે છે અને એનું તેજ જે છે એટલે પછી ખ્યાલ આવ્યો કે આ નદી જે છે જળમાં આ યમુનાના જળમાં એનું તેજ જે છે રેલાઈ રહ્યું છે એટલા માટે હવે કદાચ જળમાં તે તેજ એનું એવું રેલાય રેલાય મતલબ ફેલાય પથરાવું પાતાળે હરિવર પરખાય નક્કી પાતાળ એટલે પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા સાત લોકમાંનો છેલ્લો લોક એટલે પાતાળ લોક કહે છે તો કૃષ્ણ કદાચ અથવા તો ખાતરી થઈ જાય છે ના આ જળની અંદર તેજનું રેલાય છે નક્કી કૃષ્ણ હિં પાતાળમાં હશે કૃષ્ણ હી સંતાયા છે અને આ રીતના મારા માધવને ક્યાંય જોયા છે સાથે અહીં કાવ્ય જે છે એ વિરામ પામે છે તો સમગ્ર કાવ્યનો ભાવાર્થ એકવાર સમક્ષ પ્રથમ શ્રી કૃષ્ણની વાસલીથી છૂટો પડી ગયો એક સૂર કદમની છાંયમાં કૃષ્ણને શોધે છે માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે તેને મારા માધવને ક્યાંય જોયો છે આગળ કવિ કહે છે સૂર કહે છે યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો કેમ બોલતા નથી અને રાધાની આંખ કેમ એટલી ઉદાસ છે વહી જતી પવનની લહેરખી સૂરને વધારે વ્યાકુળ કરે છે અહીં સાંજની ઉજાસનો જે કહેવાય એ સરતો પ્રકાશ જોવા મળે છે બહાવરી વિભાવરી એટલે કે આ ગભરાયેલી જે રાત્રિ છે એના પગલાંની લાગણીથી સ્પર્શ થઈ આ રાતરાણી પણ ઝાકળથી હવે નાહી રહી છે એ પણ હવે નાહવાનું સમાપ્ત કરી બેઠી છે અને એવા સમયે મારા માધવને હજી કોઈ નથી જોયું એટલે ફરી કવિ અહીં સુર દ્વારા પ્રશ્ન પૂછાવે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય આગળ કહે છે અહીં જો મોર પીછ ઉડતું આવે તો અમે તેના સુવાળા રંગને સાચવશું ઉડતું આવે જો અહીં અહીં જો કદાચ મોરપીચ અમારી પાસે આવી જાય ને સૂર કહે મારી પાસે મોરપીચ ઉડતું આવે ને તો એને સુવાળા રંગને એના સાચવશું અને પછી કહે છે હા મારી મોરલી મારી વાસળી છે ને એના આભમાં શ્યામ એટલે કૃષ્ણના નામનો એક ચંદ્ર ઉગે છે અને એ ચંદ્ર એ યમુના જળ છે ને એ યમુનાના જળમાં એનું તેજ એનો પ્રકાશ છે એ ફેલાઈ રહ્યો છે પ્રસરી રહ્યો છે અને હવે સૂર કહે છે નક્કી કૃષ્ણ હવે આ પાતાળમાં જ સંતાણા છે બીજે કંઈ નથી અને આ રીતના કૃષ્ણ છે એ વાંસરી અને સૂર સાથે એનું જોડાણ જે છે એ થઈ જાય છે અને કવિ અહીં તો પોતાની કલમને વિરામ આપે છે અને છેલ્લે કવિ કહે છે મારા માધવને દીઠો છે ક્યાંય મારા માધવને ક્યાંય જોયો છે તો અહીં ખૂબ ઓછા શબ્દોમાં આ નાનકડું કાવ્ય એ હરીન્દ્ર દવેનું કહી શકાય એવું ભક્તિથી તરબોળ કહી શકાય એવું કાવ્ય હવે શબ્દ વિદ્યાર્થી મિત્રો જોઈએ વચ્ચે વચ્ચે આપણે કહેતી જ ગઈ ગઈ છું કે ભાઈ કાવ્ય પંક્તિ સમજાતા સમજા છતાં પણ આ વધારે થોડો સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આ કાવ્ય થોડાક વધારે સારી રીતના સમજ શકશો અહીંયા વિખૂટો એટલે અલગ પડી ગયેલો સૂર એટલે સ્વર ઢૂંઢવું એટલે શોધવું ગોતવું કદમ એક વૃક્ષ જેના પર બેસી કૃષ્ણ વાસલી બગાડતા હતા છાંય એટલે છાંયા ઢંઢોળવું એટલે ખૂબ હલાવવું માધવ એટલે કૃષ્ણ યમુના એક નદી જે કૃષ્ણ સાથે જોડાયેલી મૂંગું અબોલ અથવા મુક્ત રાધા કૃષ્ણની પરમ ભક્ત સખી ઉદાસ એટલે ગમગીન વ્યાકુળ એટલે બાવરું અથવા તો ઘેલા અર્થમાં પણ લઈ શકીએ ઉજાસ એટલે અંજવાળું બહાવરી એટલે ગભરાયેલી અને વિભાવરી એટલે રાત્રિ રાત્રાની રાત્રિજ સુગંધ આપતા ફૂલ મતલબ આ રાતરાણીનું ફૂલ રાતના સુગંધ આપતું હોય છે ઝાકળ એટલે ઓસ તુષાર જે બિંદુઓ રૂપે જોવા મળે છે આભ એટલે આકાશ શામ એટલે કાળું અથવા વૃક્ષ તેજ એટલે પ્રકાશ ફેલાવવું એટલે પથરાવવું અથવા વહેવું પાતાળ પુરાણ અનુસાર પૃથ્વી નીચે આવેલા સાત લોકમાનો છેલ્લો લોક આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પાતાળ એટલે પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા સાત લોકમાનો છેલ્લો લોક અને વધારાના બે શબ્દાર્થ જે અહીં રહી ગયા છે જે હરિવર એટલે અહીંયા કૃષ્ણની વાત કરી છે જે શબ્દાર્થમાં આવે છે હરિવર બરાબર છેલ્લી પંક્તિ છે પાતાળી હરિવર પરખાય તો હરિવર એટલે અહીંયા ઇન્ડિરેક્ટલી કૃષ્ણની વાત કરી છે અને પરખાવું પરખા એટલે પરખાવું ઓળખાવું અથવા તો મેળવવું એ અર્થમાં લઈ શકો સાથે સાથે શબ્દાર્થ તરફ આપણે ધ્યાન આપીએ તો અહીં નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો તો નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપતા આપ જોઈ શકો છો પ્રશ્ન પહેલો માર્ગની ધૂળની કવિ શું પૂછે છે મતલબ માર્ગની ધૂળની કવિ શું પૂછે છે કેવો પ્રશ્ન કરે છે તો માર્ગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે અથવા મારા માધવને દીઠો છે ક્યાંય એ પણ આન્સર તમે આપી શકો પાતાળમાં કોણ પરખાય છે બીજો પ્રશ્ન છે પાતાળમાં કોણ પરખાય છે તો એનો આન્સર આવશે પાતાળમાં હરિવર પરખાય છે અહીં હરિવર મેં ફરીવાર કીધું હરિવર એટલે કૃષ્ણ અથવા તો કૃષ્ણ પરખાય છે એમ પણ તમે લખી શકો પછીનો પ્રશ્ન છે બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો રાત્રાની ઝાકળથી નાહી છે કારણ કે તો અહીં કહે છે કે રાત્રાની ઝાકળથી નાહી છે કારણ કે રાતરાણીને બહાવરી રાત્રિના પગલાંનો સ્પર્શ થયો છે અને એટલા માટે એ ઝાકળથી નાહી છે અને પ્રશ્ન બીજો જોઈએ જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે તો કે જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાઈ રહ્યું છે અને કૃષ્ણ ત્યાં છે એવું પ્રતીત થઈ રહ્યું છે તો આ રીતના તમે એક એક બબે વાક્યમાં કાવ્ય સમજ્યા પછી આપી શકો છો એના ઉત્તર હવે વિસ્તારપૂર્વકનો આપણે ઉત્તરને જોઈએ તો આપને ખ્યાલ આવશે કે વિસ્તારપૂર્વક સમગ્ર ભાવાર્થ મોસ્ટ ઓફ કાવ્યમાં પ્રશ્નમાં આવી જતો હોય છે ઉદાહરણ તરીકે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે માધવને મેળવવા માટે સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો સમગ્ર કાવ્યનો જે ભાવાર્થ છે એ આ રીતના આપવાનો હોય છે કે માધવને દીઠો છે ક્યાંય ગીતની ધ્રુવ પંક્તિ છે ધ્રુવ પંક્તિ એટલે શું એ તમને કહી દઉં કે વારે વારે આવતી જે પંક્તિ છે આપણે વારે વારે કાવ્યમાં કઈ પંક્તિ આવી છે તો કે મારા માધવને દીઠો છે ક્યાંય મારા માધવને દીઠો છે એવા ત્રણ વાર આવે છે એકની એક પંક્તિ અહીંયા ત્રણ વાર આવે છે તો વારે વારે આવતી પંક્તિને આપણે કઈ પંક્તિ કહી શકીએ ધ્રુવ પંક્તિ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કદાચ એવો પ્રશ્ન પૂછી શકે કે માધવને દીઠો છે ક્યાંય આ કાવ્યની ધ્રુવ પંક્તિ કઈ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ તો મારા માધવને દીઠો છે કે અહીંયા શીર્ષક છે એ જેમની વારે વારે ત્રણ વાર આવતી જો છે તો વિસ્તારપૂર્વકના પ્રશ્નમાં આપણે જોઈએ તો માધવ માટેની સૂરની જે તીવ્ર ઉત્કંઠા છે એ શબ્દોમાં લખવાનું કીધું અથવા તો વિસ્તારપૂર્વક કાવ્યને આપણે કઈ રીતના લઈ શકીએ તો કે વાસલીનો જે સૂર છે એ તીવ્ર ઉત્કંઠા સાથે કૃષ્ણની શોધ આધરે છે એટલે કૃષ્ણને શોધવા માટે એ પ્રયાણ કરે છે આમ તો સુર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે બંને એક સાથે જોડાયેલા છે કોઈ અલગ જ નથી પણ કવિએ લીધા છે અલગ રીતના વિરહની માધવ સાથેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલા જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે માધવને ક્યાંય જોયો છે પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે ઉતાવળ છે તાલાવેલી છે કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે જ એવી શ્રદ્ધા સાથે કદમની ડાળ છે પછી ધૂળ છે જેમાં કદાચ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી ધૂળ એને ઢંઢોળે છે સાથે સાથે ધૂળ પાસેથી પણ કશો જવાબ નથી મળતો ત્યાંથી આગળ યમુનાના વહેણને પૂછે છે યમુનાના વહેણ પણ મૂગા જોઈને અથવા તો મૂગા છે તો રાધાની આંખ ઉદાસ છે અને એ પણ હતાશ થઈ ગયા છે તો એ ઉદાસ રાધાની આંખથી સુર વરી પાછા હતાશ થાય છે અને ત્યાં પણ કૃષ્ણ નથી એ પ્રતીત થાય છે એટલે સાંજના સમયે પવનની ઠંડી જે લહેરખી છે એ પણ સૂરને વધારે વ્યાકુળ કરે છે અને કૃષ્ણના વિરહમાં એ લહેરખી પણ ઉદાસ છે સાંજનો ઉજાસ પણ ઉદાસ છે તો પ્રકૃતિને પ્રકૃતિને પણ સજીવ નિર્જીવ વસ્તુ પ્રકૃતિને પણ અહીં ઉદાસી તરીકે લીધી છે અને છેલ્લે કૃષ્ણ જે છે એ આકાશ જે છે એ આકાશનો ચંદ્ર પર વિરવળ કહેવાય ને તો કે આકાશનો ચંદ્ર પણ વિહવળ છે એટલે એ પણ વ્યાકુળ છે અને સૂર્યને સામને ભાસે છે એને દેખાય છે આમ સજીવ નિર્જીવ બધા જ કહી શકાય એવા પ્રતીકોને લઈને માધવ ક્યાંય મળતા નથી તેથી સૂરની ઉત્કંઠા એકદમ વધી ગઈ છે તો પ્રશ્ન આ રીતના સૂરની ઉત્કંઠાને લઈને પૂછવામાં આવે તો તમે સમગ્ર ભાવાર્થને આ રીતના લઈ શકો તો વિદ્યાર્થી મિત્રો આ રીતના બીજા નાના મોટા પ્રશ્નો પણ તમે આરામથી સોલ્વ કરી શકો પણ ભાવાર્થને વ્યવસ્થિત અને શબ્દાર્થને વ્યવસ્થિત સમજ્યા પછી જ અસ્તુ